સુરત શહેરના રાંદેર રોડ વિસ્તાર પર આવેલ જય બોલે પાન સેન્ટરમાં ડુપ્લિકેટ જીએસટી અધિકારી સાથે ડુપ્લિકેટ પોલીસ નંબર પ્લેટ વગરની ગાડીમાં તોડ કરવા માટે આવ્યા હતા, પણ દુકાન માલિકની સતર્કતા અને સજાગતાને લીધે બાંડો ફૂટ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. સુરત સ્માર્ટ સિટી છે ત્યારે ચોર લૂંટારુઓ પણ સ્માર્ટ થઈ ગયા હોવાનું એવું લાગી રહ્યું છે. હાલ સુરત શહેરમાં ડુપ્લિકેટ પોલીસ અને અન્ય સરકારી કચેરીના ડુપ્લિકેટ અધિકારી બની લોકો ભોળા અને નિર્દોષ લોકોને લૂંટી રહ્યા છે. તેવો જ એક કિસ્સો રાંદેરમાં એક પાનના ગલ્લા પર જોવા મળ્યો છે. રાંદેરમાં આવેલા જય ભોલે પાન સેન્ટરની દુકાનમાં ડુપ્લિકેટ જીએસટી અધિકારી અને પોલીસવાળી દુકાન માલિકને બિલ અને જીએસટી મામલે ધમકાવવા જતા દુકાનદારે સતર્કતા અને સજગતા રાખી આઈકાર્ડ માંગતા સમગ્ર મામલો પ્રકાશવામાં આવ્યો હતો અને ડુપ્લિકેટ પોલીસને ઓરિજિનલ પોલીસને બોલાવી પકડાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મારું નામ સુભાષભાઈ લાલચંદ અમાનાણી ઉર્ફ બોલે. શું ઘટના ઘટી છે? ઘટના ઘટી એવી કે નકલી જીએસટી વાળા દેવાના ટાઈમે હેરાન કરવા નીકળે છે પબ્લિકને. કઈ જગ્યાએ હેરાન કરવા તમને આવ્યા છે? મારી દુકાન છે જય ભોલે બનાવતી પાન હાઉસ ગણપતિ મંદિરની સામે પાલમ પાટિયા. કઈ રીતની ઘટના ઘટી હતી? ઘટના બનેલી તે તારીખે બપોરના 4 વાગ્યા દરમિયાન. કઈ રીતની હતી ઘટના? આજ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની ગાડી નંબર પ્લેટ વગરની લઈ આવેલા અને અમને કીધું કે અમે જીએસટી વાળા છે. પછી શું થયું હતું? મને બહાર બોલાયું કે તમે કર ચોરી કરો છો. મેં સાહેબને જવાબ આપ્યો, સાહેબ અમે કર ચોરી કરતા નથી, મારી પાનની દુકાન છે અને મારી બે બધા જીએસટી બિલ ઇન્કમટેક્સ રિટર્નના બધું આપણી બે પ્રૂફ છે. તો એક એક ગોડાઉન ખોલીને બતાવો. પછી એ લોકો કીધું કે આમ કરી દેજો, આમ ધમકીને ધમકીઓ આપતા હતા ભાઈ તું ને અમારી સાથે સેટિંગ કર. કેટલા સેટિંગની વાત કરવામાં આવી? 2 લાખ સેટિંગની વાત કરે, 90,000માં પટાવટ થયેલી. તમે 90,000 એમને સોંપ્યા આપ્યા છે? 90,000 મેં આપતા આપતા રાંદેર પોલીસ સાથે એક્સચેન્જ થઈને અમે રંગ્યા હતો પકડાવેલો હતો. ડુપ્લિકેટ જીએસટી અધિકારી સાથે ડુપ્લિકેટ પોલીસે દુકાન માલિક સાથે જઈને ગોડાઉન ચેક કરવાના બહાને તોડપાણીની વાત કરી હતી અને 90,000માં પટાવટ કરી હતી અને દુકાન માલિકની સતર્કતા અને લઈને રિયલ પોલીસને જાણ કરવામાં આવી હતી. કેમેરામેન સાબિર સૈયદ સાથે સોનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ સુરત.